आज वडोदरा शहर के पश्चिम इलाके में 2.5 लाख लोगों को पानी नहीं मिलेगा, जिसके चलते शहर के लोग काफी परेशान हो रहे हैं। आज वडोदरा शहर के पश्चिम इलाके में 2.5 लाख लोगों को पानी वितरित नहीं किया जाएगा। इस फैसले को लेकर विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव ने भी नगर पालिका पर कई सवाल खड़े किए। पश्चिम विस्तार की 5 पानी की टंकी से जुड़े हुए सभी इलाकों में रहते 2.5 लाख लोगों को आज पानी नहीं मिला। बताया जा रहा है कि पानी की लाइन की मरम्मत हो रही है और इसी के चलते पानी वितरित नहीं किया गया है, जिससे 2.5 लाख लोग आज परेशान हुए। सर सियाजीराव गायकवाड़ी आ नगरी जने वडोदरा शहर ने एक आगवी ओळख आपी अने एनु प्लानिंग जाका भारतवर्ष में वखणायु। ग्रेविटी थी पाणी आवू ए कोई नानी 100 वर्ष पहला 125 वर्ष पहला आ कोई नानी सूनी बात नहोती। जे जमानामां इंजीनियरो एटला मळता नहोता ए जमानामां एनी थॉट एनी विचारधारा केटली ऊंची हशे के जेने वगर वीजळीए वडोदरा शहर ने पाणी पूरू पड़े તે વ્યવસ્થા કરી, એની સાથે સાથે એને ટ્રીટમેન્ટ પ્લાન્ટની બી વ્યવસ્થા કરી કે વડોદરા શહેરના નગરજનોને શુદ્ધ પાણી મળે। છેલ્લા ઘણા ટાઈમથી જ્યારથી આ લોકો સત્તા પર બેઠા છે અને એના પછીના સમયથી જે વડોદરા શહેરની અંદર ગંદુ પાણી આવવાનું શરૂ થયું, આટલા મોટા વિસ્તારની અંદર કોઈ એક દિવસ એવો બાકી નથી, કોઈ વખત પશ્ચિમમાં હોય તો કોઈ વખત પૂરબમાં હોય તો કોઈ વખત ઉત્તરમાં હોય તો કોઈ વખત દક્ષિણમાં હોય, ચારે બાજુ કોઈક ને કોઈક જગ્યા ગંદુ પાણી આવે અથવા પાણી ના મળે તેવું પ્લાનિંગ વગરનું જે કામ છે અને જેના લીધે લોકોને શોષવું પડે છે કે ભાઈ ગંદુ પાણી આવે છે, પોરાવાળું આવે છે, ચીકણું આવે છે, પણ એનું મૂળ કારણ મેં એમને બતાડ્યું કે મૂળ કારણ શું છે। મેં કીધું કે વડોદરા શહેરની અંદર જે કંપનીઓ છે, વોડાફોન હોય, રિલાયન્સ હોય, જીઓ હોય, જે બી કંપનીઓ હોય, જે નીચેથી પાઇપ નાખે છે, સ્ટ્રેન્થનિંગ કરીને એને પાઇપ એમના કેબલો લઈ જાય છે, એ કેબલોના લીધે પાણીની લાઇનોમાં લીકેજ પડે છે, ડ્રેનેજની લાઇનોમાં લીકેજ પડે છે અને એને લોકો રિપેર કરતા નથી કારણ કે એમના ઉપર કોઈ પકડ નથી। બીજી બાજુ વહેલું કામ કરવું છે, જલ્દી કામ કરવું છે, આ વડોદરા શહેરમાં પાણીની લાઇન હોય કે ડ્રેનેજની લાઇન હોય 125 વર્ષ પહેલાં લાઇનો આજે પણ ચાલે છે અને એ લોકો એ ઓપન ખોદીને મજૂરોથી કામ કરાવીને આ ગટરો નાખી, આ પાઇપો નાખી, આજે જેસીબીથી ખોદતાની સાથે જ કોઈ જગ્યાએ ડ્રેનેજ તૂટી જાય છે, કોઈ જગ્યા પાણીની લાઇન તૂટી જાય છે, કોઈના કોઈ વખત ઘરના કનેક્શન તૂટી જાય છે, આ બધું તોડફોડ જે થાય છે એના લીધે જમીનની અંદર ને અંદર ડ્રેનેજ અને પાણી વહ્યા કરે છે અને એ પાણી મિક્સિત થઈને આવે છે। આ છેલ્લા 2-3 વર્ષથી હું સમજાવું છું કે ભાઈ કોઈ બી ચબરબંદી હોય એને તમે જ્યાં સુધી આને નહીં રોકો ત્યાં સુધી વડોદરા શહેરમાં ગંદુ પાણી આવશે અને આ ગંદુ પાણી આવે છે એના લીધે લોકો માંદા પડે છે, બીમારીઓ ફેલે છે, ચાહે ડેન્ગ્યુ હોય, ચાહે મલેરિયા હોય, ચાહે ફ્લૂ હોય, ગમે તે બીમારીઓ ચાલતી જ હોય છે અને વડોદરા શહેરમાં દવાખાનાનો ધંધો વેપલો બહુ મોટો વધી ગયો છે કારણ કે કોર્પોરેશન જ જો ગંદુ પાણી આપતી હોય, કોર્પોરેશન જ પીવા પડલાયક પાણી ના આપતી હોય, તમે વિચાર કરો 11 મહિના સુધી પાણી નથી આપ્યું, 2 મહિના ગંદુ પાણી આપ્યું, પીળું આપ્યું, અરસિયાવાળું આપ્યું, ઝીંગાવાળું આપ્યું, માછલીવાળું, અને 11 મહિના પછી બિલો રજૂ કરો, તમારે દિમાગ છે કે નહીં? 11 મહિના સુધી જો તમે પાણી નહીં આપી શકતા હોય તો બિલ બજાવવાનું તમે લોકોને રડાવાયા છો કે લોકોના આંસુ લૂછવાયા છો? સત્તા પર બેસીને લોકોને સારી સુવિધા આપો અને પછી બિલ આપો તો લોકો ભરશે, સુવિધાના નામ પર મીંડું લોકો વોટ આપી દે, એ વોટના ભેટમાં તમે ગંદુ પાણી આપો, પાણી નહીં આપો અને ઉપરથી તમે બિલો આપો, તો એનો બી વિરોધ કર્યો છે અમે અને આ અમે જે સલાહ આપીએ છીએ કોઈ અમારા માટે નથી આપતા, અમે વિરોધ પક્ષમાં છે એટલે સલાહ નથી આપતા, અમે વડોદરા શહેરના નગરજનોના હિતમાં આ સલાહ આપીએ છીએ કે તમે આવું કરશો તો તમને ગંદુ પાણી લોકોને પીવા નહીં મળે, લોકોનું સ્વાસ્થ્ય સારું થશે અને તમારું નામ બી થશે જોડે જોડે, આ માટે તમને સલાહ આપીએ છીએ।